ગુજરાતમાં નવરાત્રી હોય કે હોળી, અનેક તહેવારો ઢોલ નગારા વગર અધૂરા લાગતા હોય છે. અરવલ્લી જિલ્લાનું મોડાસા ઢોલ નગારા માટે પ્રખ્યાત છે, પરંતુ ધીમે ધીમે ઢોલ નગારાનું સ્થાન ડીજે લેતા તેની માંગ સતત ઘટી રહી છે. એક સમયે મોડાસામાં 25-30 ઘરમાં ઢોલ નગારાનું કામ થતું હતું, પરંતુ આજે માત્ર 2 જ ઘર બચ્યા છે. આ ધંધામાં અમે વારસાગત કરીએ છીએ. આના અંદર અમારું પહેલાં આજથી 15-20 વર્ષ પહેલાં ધંધો સારો ચાલતો હતો. જ્યારથી ડીજે ઇલેક્ટ્રિકના સાધન આવ્યા પછી અમારું બિલકુલ ધંધો ચામડું બિલકુલ બંધ થઈ ગયું છે. અત્યારે અમારે કઈ પોઝિશનમાં અમે ઘર સંસાર ચલાવીએ છીએ તે અમે જ જાણીએ છીએ. હવે પહેલાં ઘરાક અમારથી વેટિંગમાં હતા, અત્યારે અમે ઘરાકની રાહ જોઈને બેસી રહીએ છીએ. અરવલ્લી જિલ્લામાં ડમગરવાળા તબલો લઈને આવતા અમે અહીં હતું. ઘરાકી 10 વર્ષ પહેલો બહુ જ હતી, અને દુકાનો બી 10-15 દુકાનો હતી. 10-15 દુકાનો હતી, એમાં ઘરાકી ફૂલ રહી હતી. સત્તો બી અમે 4-4 દિવસે તબલા લઈને ઘરે જ હતા. એ વખત ઘરાકી બહુ જ રહી, ભીડ બહુ રહી. તો અત્યારે હાલની પોઝિશનમાં 2 દુકાનો જ રહી છે ખાલી. નવરાત્રનો ધંધો ચાલતો હતો, હોળીનો તહેવાર હોળીના ધંધો ચાલતો હતો, દિવાળીનો ધંધો ચાલતો હતો, મોહરમનો ધંધો ચાલતો હતો. અત્યારે બિલકુલ બધા ધંધા બંધ થઈ ગયા. કારીગરોનું કહેવું છે કે આજના સમયમાં બધી જ વસ્તુઓ તૈયાર મળી જાય છે, જેથી અમારે ત્યાં લોકો રિપેરિંગ કે વાદ્યો બનાવવા આવતા નથી. મહેનત આના અંદર ગજરો, ચામડાનો ગજરો ગૂંથીએ, એના પર સહી બનાવીએ, સહી ઘૂંટીએ. એક સહી બનાવતી એક દિવસ આખો દિવસ પડે છે. એક જોડ બનાવતા બનાવતા ત્યારે અમને કેટલા મળે? 500 રૂપિયા મળે છે એક જોડ પછાડી. અમારો કંઈ અમારા ધંધો ચાલતો નથી તો અમારા બાળકોય અમને મદદરૂપ નથી આવી શકતા. અમને કોઈ સરકારની સહાય આના અંદર મળતી જ નથી.